अरे मम्मी लाओ हूँ करी दू, तमे जाइने बेसो। हाँ बेटा। दिया मारे तने एक बात पूछवी छे। हाँ बोलो ने मम्मी। दिया बेटा एक बात नो जवाब आपने, कोई ना आपड़ी ऊपर लाख लाख उपकार होय तो आपड़े एनो बदलो केवी रीते वाड़ी शकीए? मम्मी तमे तो मने धर्म संकट में नाखी दीधी। ले एमा सानो धर्म संकट? मारा सवाल नो जवाब आपो तो एकदम सरल छे, कारण के तू ज्यारे तारा पियर मा होईश, एटले के तारा पप्पा ना घरे होईश, त्यारे क्यारेक ने क्यारेक तो एवो बनाव बन्यो जशे के कोई ए तमारी ऊपर उपकार कर्यो होय अने तमारे एनो बदलो चूकवो होय तो तमे कई रीते चूकवो? है ने? बन्यो हशे ने? हाँ मम्मी, पण तमारी साथे जेवो बनाव बन्यो छे ने एवो तो क्यारे नथी बन्यो। मतलब के मित्रता, अब सुधीर अंकल अने पप्पा ने मित्रता नी वात करू छु। समझी गई दिया, हुं बधुं समझी गई। तारी पासे पण मारा सवाल नो जवाब नथी? ना मम्मी, आवु तो काई नथी, कारण के मारा थी जो कोई ऊंधू बोलाई गयु तो। केम बेटा, तू अनाज नथी खाती के तारा थी आम कई ऊंधू बोलाई जाय? एवो नथी मम्मी, पण तमे मारी मूंझवण नहीं समझी शको, पण समय आवे जरूर बतावीश। हूँ तो बधुज समझी गई बेटा, कई वांधो नहीं, तू तारू काम कर, हूँ मारू काम करू। हाँ मम्मी। તમે બેસો, હું તમારી માટે ચા લઈ આવું। કામ હોય ને ખેલગી બે હાથ જોડીને પ્રણામ કરે અને જેવું કામ પતે એટલે કોણ તું અને કોણ હું। પણ તું ઈ તો કે આ ડોક્ટરે શું કીધું? ડોક્ટરે કહ્યું છે કે તમારે સખત આરામ કરવો પડશે અને બીજી વાત એ કે તમારે બે વખત બાયપાસ સર્જરી થઈ ગઈ છે એટલે હવે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને એમાં ઓછામાં ઓછો અને વધારેમાં વધારે ખર્ચો 50 લાખ સુધીનો થશે। આ 45 લાખનો ખર્ચો કેમ ભેગો કરવો ને એનો મને એક વિચાર આવ્યો છે। તને ખબર છે 15 વર્ષ પહેલા મેં એક મકાન લીધું 5 લાખમાં અને તું તે દી એમ કહેતી કે રૂપિયા નાખવામાં અટાણે, પણ છતાં એ મકાન લઈ અને મેં મારા એક મિત્રને રહેવા માટે એમને આપી દીધું હતું। તો અત્યારે એના છોકરાને જ ફોન લગાડું છું અમિતને, પણ એ મારો ફોન જ નથી ઉપાડતો। અને તને ખબર છે અત્યારે હાલના સમય પ્રમાણે એ મકાન વેચી નાખીને તેના 65-70 લાખ રૂપિયા આવે એમ છે તો આપણું બધું કામ થઈ જાય। ઈ સમયે મેં નાદ પાડી હતી ને કે ના ના એને મકાન નત ગુડવું, રેવા દો, આ ગુડી દીધું, હવે ભૂલ તો તમારી છે ને, કરેલા કરમ તમારા છે તો ભોગવો,
દાતારના દીકરા થઈ ગયા હતા તે દીતો પણ તું કહેશો ને પણ મારી વાત તો સાંભળ એ મકાન મેં એને એમનેમ થોડો આપી દીધું હતું એની પરિસ્થિતિ સારી નહોતી ને એટલે મેં એને એમનેમ ખાલી રહેવા આપ્યું હતું પણ હવે એનો છોકરો અટાણે મારો ફોન નથી ઉપાડતો કે નથી કઈ જવાબ દેતો એ બળતરા મૂકો ને અત્યારે ચા પી લ્યો હું હમણાં થોડીક વાર પછી રૂબરૂ જેના ઘરે જાઉં જોઈ આગળ હું થાય છે રાધાબેન તો રેખાબેન આજે 15 વર્ષ થઈ ગયા અરે અત્યારે અમારે પૈસાની જરૂર છે અને જો તમારા ભાઈની સમયસર સારવાર નહીં થાય ને તો એમનો જીવ પણ જઈ શકે એમ છે મહેરબાની કરીને તમે અમારું મકાન ખાલી કરી આપો ને તો વધારે સારું હું જાણું છું પણ હું શું કરું બેન આ તો કોઈ જવાબ છે રેખાબેન જ્યારે તમારી વિકટ પરિસ્થિતિ હતી તમારે સહાય કે સહારાની જરૂર હતી ત્યારે તમારા ભાઈએ એક મિત્રની ફરજ નિભાવીને તમને રહેવા માટે ઘર આપ્યું હતું અને અત્યારે હવે 15 વર્ષ પછી આ મકાનની કિંમત 70 લાખ રૂપિયા થઈ ગઈ એટલે તમને ગળે વળગવા માંડ્યું અરે જરાક તો વિચાર કરો કે આજથી 15 વર્ષ પહેલા એ 5 લાખ રૂપિયા અમને 50 લાખ રૂપિયા જેવા જ લાગતા હતા એમ છતાંય અમે એને ગળે ન વળગાડ્યા અને મિત્રતાનો ધર્મ નિભાવ્યો બેન તમારે જે કેવું એ કહો પણ અત્યારે હું મજબૂર છું અરે તમે મજબૂર છો આ પ્રોપર્ટી અમારી છે અરે 15 વર્ષ પહેલા 5 લાખ રૂપિયા તમારા ભાઈએ રોક્યા છે અને મજબૂર તમે વાહ મારો દીકરો હેત શું તમારો દીકરો હેત હે હેત નથી માનતો વાહ હવે મને બધું સમજાઈ ગયું કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે સારું ત્યારે જય શ્રી કૃષ્ણ બેટા તને એમ નથી લાગતું કે તું જે જીદ કરી રહ્યો છે એ જીદ ખોટી છે જીદ કઈ જીદ અને શેની વાત કરો છો મમ્મી તમે બેટા આજે રાધાબેન આપણા ઘરે આવ્યા હતા એમનું આ મકાન માંગવા એટલે કે આ મકાન આપણે એમને ખાલી કરીને આપવાનું છે નહીં મમ્મી તમે જે કહી રહ્યા છો ને એ તો ક્યારેય શક્ય નહીં બને મમ્મી વાત તો ખોટી જ કહેવાય મારા મત પ્રમાણે ખોટી કઈ રીતે ખોટી કોઈ પણ વ્યક્તિ મદદ કરે અને ભેટના રૂપમાં કંઈ આપે ને તો એ ભેટ પાછી ન લેવાય ભેટ તને કોણે કહ્યું કે આ ઘર આપણને ભેટના રૂપમાં મળ્યું છે હેતે વાહ બેટા આ વિકટ પરિસ્થિતિમાં આપણો કોઈ સાથ આપે તો એને ભેટ કઈ રીતે કેવી જ્યારે આપણે દુખી હતા આપણી સાથે કોઈ નહોતું પોતાનું કહેવા વાળું પણ કોઈ નહોતું ને ત્યારે માત્ર સુધીરભાઈ ઊભા હતા અને જ્યારે એમના આટલા ઉપકાર છે આપણી ઉપર તો એ ઉપકારનો બદલો આપણે કઈ રીતે વાળવો કઈ રીતે એને ભૂલવો હ તું જ મને કહે ને મમ્મી હું ક્યાં ના પાડું છું કે વિકટ પરિસ્થિતિમાં આપણે એનો ઉપકાર ભૂલી જવો જોઈએ પણ હા એના ઉપકારના બદલામાં આપણે પણ થોડોક ઉપકાર કરી દઈએ એના પર મતલબ તું કહેવા શું માંગે છે મતલબ તમે જેમ કહ્યું એમ 20,000 30,000 કે 50,000 એના મોઢા ઉપર ફેંકી દઈએ વાહ બેટા વાહ આ તારા વેણ સાંભળતા તો એવું જ લાગે છે કે તારામાંથી માનવતા તો મરી જ પરવારી છે મમ્મી તમે ખોટી વાતનું વતેસર કરી રહ્યા છો
જે વાત હેત માનવા તૈયાર જ નથી એ શું કામ વારંવાર રિપીટ કરો છો? કારણ કે હું માણસ છું ને એટલા માટે. મેં કપરી પરિસ્થિતિ જોઈ છે ને એટલા માટે. મારી સાથે મારા ખરાબ સમયમાં સુધીરભાઈ સિવાય કોઈ નહીં ઊભું હતું એટલા માટે. આજે આજે એમને આપણી જરૂર છે તો શું આપણે મોઢું ફેરવી લેવાનું? અને બેટા, હવે તો તું સારું એવું કમાય છે, આપણે જો ધારીએ ને તો બીજું ઘર લઈ શકીએ એમ છીએ. પત્યું, તમારું ભાષણ પતી ગયું મમ્મી? અરે તમારે આ વિષય બંધ કરવો છે કે નહીં? ના, નહીં બંધ કરું. જ્યાં સુધી તારો વિચાર નહીં બદલાય ને ત્યાં સુધી હું નહીં બંધ કરું. મમ્મી, મેં તમને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે મારો વિચાર નહીં બદલે, નહીં બદલે એટલે નહીં બદલે. મારી વાતનો એક વાર વિચાર કરજે બેટા. મારા હિસાબે તું જે કરી રહ્યો છે ને એ તદ્દન ખોટું છે. મમ્મીને કઈ ભાનભાન છે કે નહીં? એમાં વિચાર શું કરવાનો હોય? મફતના ભાવમાં મળેલા આ ઘરને કઈ સોનાના ભાવે થોડું કાઢી નાખવાનું હોય?